Yes. विद्यार्थी मित्रों प्रकरण एक अंकिता बेने लीधु हवे प्रकरण बे नी थोड़ी शुरुआत हूँ करूँ छू बाकी अंकिता बेन पण लेशे बने जणा साथे मळीने पूरू करीशुं प्रकरण बे छे धंधाकीय सेवाओ तमे वेपारनो वाणिज्यनो अर्थ तमे समझ्या वाणिज्य एटले वेपार अने वेपारनी सहायक सेवाओ वाणिज्य एटले वेपार अने वेपारनी सहायक सेवाओ सहायक सेवाओ ज्यारे बोलीए छे तो ए सहायक सेवाओमां ए सहायक सेवाओमां बैंकनी सेवा वीमानी सेवा वाहन व्यवहारनी सेवा वखारनी सेवा टपाल सेवा आ बधानो समावेश सहायक सेवाओमां थाय छे વેપારને જે સરળ બનાવે વેપારને જે સરળ બનાવે એ સેવાઓને વેપારની સહાયક સેવાઓ કહે છે દાખલા તરીકે એવું કહું કે ભાઈ બેંક છે તો બેંક એ વેપારને કેવી રીતે સહાયક સરળ બનાવે તો બેંક એ વેપાર માટે લોન આપે છે કેશ ક્રેડિટ આપે છે ઓવરડ્રાફ્ટ આપે છે ધંધાના નાણાકીય વ્યવહારો સંભાળે છે આ બધું બેંક સંભાળે છે માટે આપણે કહીએ છીએ કે બેંક એ વેપારની સહાયક સેવા છે એવી રીતે આ બધી જે સેવાઓ વાહન વ્યવહારની સેવા છે વીમાની સેવા છે સંદેશા વ્યવહારની સેવા છે આ બધી જ સેવાઓ એ વેપારને મદદ કરે છે એ સેવાઓનો જે અભ્યાસ છે એ સેવાઓ પૈકીની કેટલીક સેવાઓ છે એ હવે આપણે અહીંયા શરૂ કરીએ છીએ આજે આપણે વીમાની સેવા વિશે સમજીશું વીમાની સેવા પહેલી જે સેવા છે આ પાઠમાં બે કે ત્રણ સેવાઓનો આપણે સમજવાના છીએ એ પૈકી પહેલી સેવા છે એ વીમાની સેવા એના વિશે આપણે સમજીશું સમજો વીમો એટલે શું પહેલા તો વીમો એ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે વીમો એ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે જેમાં એક પક્ષકાર વીમેદાર વીમેદાર એટલે જે વીમો લે એ વ્યક્તિ એને કહેવાય વીમેદાર અને બીજો પક્ષકાર છે વીમા કંપની બીજો પક્ષકાર છે વીમા કંપની જે વીમો આપે છે બે પક્ષકારો વચ્ચેનો કરાર છે જે અનુસાર વીમેદાર જે અનુસાર વીમેદાર નિશ્ચિત રકમ પ્રીમિયમ સ્વરૂપે વીમા કંપનીને ચૂકવે છે નિશ્ચિત રકમ પ્રીમિયમ સ્વરૂપે વીમા કંપનીને ચૂકવે છે એના બદલામાં વીમા કંપની એના બદલામાં વીમા કંપની વીમેદારના અનિશ્ચિત ભાવિ જોખમો સામે નાણાકીય રક્ષણની બાહેધરી આપે છે વીમા કંપની વીમેદારને તેના અનિશ્ચિત જોખમો સામે નાણાકીય રક્ષણની બાહેધરી આપે છે આ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે બે પક્ષકારો વચ્ચેનો કરાર છે મેં સામાન્ય અર્થ એનો અહીંયા લખ્યો છે કે વીમાની સેવા અર્થ વીમો એ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે જેમાં એક પક્ષકાર વીમેદાર કે જેનો વીમો ઉતારવામાં આવ્યો છે તે અથવા તો જેની વસ્તુનો વીમો ઉતારવાનો છે તે એટલે વીમેદાર અને બીજો પક્ષકાર વીમા કંપની છે કે જે વીમો આપે છે બીજો પક્ષકાર વીમા કંપની છે કે જે વીમો આપે છે વીમેદાર વીમા કંપનીને નિશ્ચિત રકમ પ્રીમિયમ સ્વરૂપે આપે છે વીમેદારે શું કરવાનું તો વીમેદારે જે વસ્તુનો વીમો લીધો હોય અથવા જે વ્યક્તિનો વીમો લીધો હોય એનું જે પ્રીમિયમ નક્કી થાય એ પ્રીમિયમ વીમા કંપનીને આપવાનું એના બદલામાં વીમા કંપની શું કરે છે તો એના બદલામાં વીમા કંપની મેં લખ્યું છે તેના બદલામાં વીમા કંપની વીમેદારના એટલે જેણે વીમો લીધો છે તેના વીમેદારના ભાવિ ભવિષ્યના અનિશ્ચિત જે નિશ્ચિત નથી તે અનિશ્ચિત જોખમો સામે નાણાકીય રક્ષણની બાહેધરી આપે છે નાણાકીય રક્ષણ કે જો તમારી વસ્તુને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો એ નુકસાન ભરપાઈ કરી આપવાની જવાબદારી વીમા કંપની સ્વીકારે છે એને કહેવાય વીમાનો કરાર એટલે આ બે પક્ષકારો વચ્ચેનો કરાર છે પણ આ વિશિષ્ટ કરાર છે આ વિશિષ્ટ કરાર છે જેમાં બંને પક્ષકાર કેટલાક સિદ્ધાંતોનું પાલન કરવા માટે બંધાયેલા છે ફરી કહું છું આ વિશિષ્ટ કરાર છે આ વિશિષ્ટ કરારના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું પાલન કરવા માટે બંને પક્ષકાર બંધાયેલા છે જો બેમાંથી કોઈ પણ પક્ષકાર સિદ્ધાંતનું પાલન ન કરે તો આ કરાર આપોઆપ રદ થવાને પાત્ર ઠરે છે જો બેમાંથી કોઈ પણ પક્ષકાર કોઈ પણ કરારનું પાલન ન કરે કોઈ પણ માહિતી છુપાવે તો આપોઆપ એ કરાર રદ થયેલો ગણાય છે એના જે ચાર સિદ્ધાંતો છે
પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ કહું છું પરીક્ષાની દ્રષ્ટિએ આ ચાર સિદ્ધાંતોમાંથી એક કે બે સિદ્ધાંતો પૂછાઈને પૂછાય જ છે એટલે આ ચારે ચાર સિદ્ધાંતો મગજમાં હોવા જોઈએ સમજો તો જ તમે વીમાનો કરાર વ્યવસ્થિત સમજી શકો એમાં જે ચાર સિદ્ધાંતો છે એ ચાર સિદ્ધાંતોમાં સૌથી પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એનો અર્થ કે જે બે પક્ષકારો છે એક પક્ષકાર વીમેદાર છે બીજો પક્ષકાર વીમા કંપની છે બંને જણા એકબીજાને સાચી માહિતી આપવા માટે બંધાયેલા છે આ કરાર ત્યારે સક્સેસ થાય આ કરાર ત્યારે સફળ થાય આ કરાર ત્યારે જ માન્ય ગણાય કે જો બંને પક્ષકાર સાચી માહિતી આપે તમે વીમો લેવા ગયા સમજો તમે વીમા કંપની પાસે વીમો લેવા ગયા તો વીમા કંપનીની એ જવાબદારી છે કે વીમા કંપનીએ તમે જે વસ્તુનો વીમો લો છો એમાં ક્યારે કેવી રીતે કેટલું નુકસાન થશે એના બદલામાં તમને કેટલું નુકસાનના બદલામાં કેટલું વળતર મળશે એના જે નિયમો છે આ બધી માહિતી વીમેદારે વીમા કંપનીએ વીમેદારને કહેવી પડે કે તમારે આટલું પાલન કરવાનું છે અને એની સામે વીમેદાર જે વસ્તુનો વીમો લે છે એ વસ્તુની સાચી માહિતી આપવા માટે બંધાયેલો છે જો બેમાંથી કોઈ પણ પક્ષકાર કોઈ પણ પ્રકારની માહિતી છુપાવે કોઈ પણ પ્રકારની માહિતી છુપાવે તો આ કરાર રદ બાતલ થાય છે એનો અર્થ કે બંને પક્ષકાર એકબીજાને સંપૂર્ણ સાચી માહિતી આપવા માટે બંધાયેલા છે જો બેમાંથી કોઈ પણ પક્ષકાર કોઈ પણ પ્રકારની માહિતી છુપાવે તો એનો ભરોસો તમે ભરોસાનો ભંગ કર્યો છે એ ભરોસાનો ભંગ થયો માટે આ કરાર રદ બાતલ થાય છે એટલે બંને પક્ષકાર સાચી માહિતી આપવા માટે બંધાયેલા છે જો કોઈ પણ પક્ષકાર કોઈ પણ માહિતી છુપાવશે તો આ કરાર આપોઆપ રદ બાતલ થશે આ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત પહેલો સિદ્ધાંત બીજો સિદ્ધાંત છે નુકસાન વળતરનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત એનો અર્થ કે તમે કોઈ વસ્તુનો વીમો લીધો તો તમારી વસ્તુ સમજો આપણે અત્યારે સામાન્ય વીમાના કરારની વાત કરીએ છીએ આ જે સિદ્ધાંતો છે આ ચારે ચાર સિદ્ધાંતો એ સામાન્ય વીમાના કરારને વધુ લાગુ પડે છે તમે જે વસ્તુનો વીમો તમે લીધો એ વસ્તુને જેટલું નુકસાન થયું હોય જેટલું નુકસાન થયું હોય એટલું નુકસાનનું વળતર આપવા માટે વીમા કંપની બંધાયેલી છે જેટલું નુકસાન થાય એટલું સમજો મારો કે તમારી દુકાન છે તમારી દુકાન 5 લાખની દુકાન છે કે 5 લાખની દુકાનમાં તમે 2 લાખનું ફર્નિચર બનાવ્યું છે એમાં 2 લાખનો તમારો માલ છે એટલે આમ ગણીએ તો મિલકત થઈ તમારી 9 લાખની 5 લાખની દુકાન 2 લાખનું ફર્નિચર 2 લાખનો માલ એટલે 9 લાખની વસ્તુ થઈ તમે એનો વીમો લીધો છે 5 લાખનો તમે એનો વીમો લીધો છે 5 લાખનો આગળ આવે છે અતિ વીમો સંપૂર્ણ વીમો અલ્પ વીમો આવા ત્રણ વીમા કહેવાય અહીંયા આપણે અલ્પ વીમો લીધો કહેવાય કારણ કે મિલકત કેટલાની છે 9 લાખની એની સામે તમે વીમો કેટલાનો લીધો 5 લાખનો તો આને અલ્પ વીમો કહેવાય અત્યારે એની સાથે લેવા દેવા નથી પણ તમારી તમે માનો કે 5 લાખનો વીમો લીધો હવે તમે 5 લાખનો વીમો લીધો છે વીમા કંપનીને તમે એના બદલામાં 800 રૂપિયા પ્રીમિયમ ચૂકવ્યું છે આ એક વર્ષનો કરાર હોય સામાન્ય વીમાનો કરાર હંમેશા એક વર્ષનો હોય આ એક વર્ષ દરમિયાન જો તમારી મિલકતને નુકસાન થાય તો એ નુકસાન ભરપાઈ કરી આપવાની જવાબદારી વીમા કંપનીની છે જો નુકસાન થાય તો જો નુકસાન ન થાય તો તમારી ભરેલી રકમ પ્રીમિયમ વીમા કંપની જપ્ત કરી લે છે નવા વર્ષે તમારે નવું પ્રીમિયમ ભરવું પડે એ રકમ પાછી આપતા નથી હા જીવન વીમાના કરારમાં એ અલગ છે એ વખતે આપણે સમજીશું પણ આ સામાન્ય વીમાના કરારમાં જો તમારી મિલકતને નુકસાન થાય તો વીમા કંપની આપવા માટે બંધાયેલ છે જો નુકસાન ન થાય તો તમારું પ્રીમિયમ ભરેલું પ્રીમિયમ વીમા કંપની જપ્ત કરી લે છે હવે તમે 5 લાખનો વીમો લીધો સમજો નુકસાન વળતરનો સિદ્ધાંત મને સમજાવો તમે 5 લાખનો વીમો લીધો રાત્રે શોર્ટ સર્કિટ થઈ તમારી દુકાનમાં આગ લાગી તરત આજુબાજુવાળાએ કોઈને તમને ફોન કર્યો તમે પહોંચ્યા ફાયર બ્રિગેડ બોલાવી બરાબર પોલીસ આવી એમણે આવીને તરત આગ બુઝાવી દીધી હવે આગ તમે બીજે દિવસે સવારે જોયું તો તમારી દુકાનમાંથી લગભગ વીસ કે ત્રીસ ટકા ભાગને નુકસાન થયું હતું હવે ત્રીસ ટકા ભાગને નુકસાન થયું હતું તમારી દ્રષ્ટિએ તમે ગણતરી કરી તો તમારી દ્રષ્ટિએ લગભગ 2 લાખ રૂપિયાનું નુકસાન છે એટલે તમે વીમા કંપનીને ક્લેમ કર્યો કે 2 લાખ રૂપિયા મેં 5 લાખનો વીમો લીધો હતો 2 લાખનું નુકસાન થયું છે મને ચૂકવી આપો વીમા કંપનીના અધિકારી આપો
અધિકારી આયા ને એમણે બધી ગણતરી કરી અને ગણતરી કરી ત્યારે કહ્યું કે ભઈ ના 2 લાખ ની આમાં તો તમને 1,70,000 નું જ નુકસાન છે. એમણે ગણતરી કરીને આખું તમને સમજાવ્યું કે જો આ પ્રમાણે આ નુકસાન આ ફર્નિચર નું નુકસાન આટલું દુકાન નું નુકસાન આટલું માલ નું નુકસાન આટલું આ પ્રમાણે 1,70,000 થાય છે. 1,70,000 રૂપિયા આપવા માટે બંધાયેલા છે. નુકસાન વળતરનો સિદ્ધાંત એ કહે છે કે તમને આ નફાનો કરાર નથી, નુકસાનનું વળતર આપવા માટેનો કરાર છે. તમને કેટલું નુકસાન થયું હોય એટલું નુકસાન આપવા માટે વીમા કંપની બંધાયેલ છે. તમે 2 લાખ કહો છો પણ ખરેખર નુકસાન જો 1,70,000 નું જ હોય તો 1,70,000 રૂપિયા નુકસાન તરીકે વીમા કંપની તમને ચૂકવી આપે છે. પછી કોઈ જવાબદારી વીમા કંપનીની રહેતી નથી. એટલે જેટલું નુકસાન થયું હોય એનું વળતર તમને મળે, એનું વળતર તમને મળે એને કહેવાય નુકસાન વળતરનો સિદ્ધાંત. ત્રીજો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. સમજો, ત્રીજો સિદ્ધાંત છે હક બદલાનો સિદ્ધાંત. હવે તમારી દુકાનમાં આગ લાગી તમે ફાયર બ્રિગેડ બોલાવી દીધી, પોલીસ આવી ગઈ, વીમા કંપનીને જાણ કરી, વીમા કંપની વાળા આવી ગયા એમણે તમને કહ્યું કે 1,70,000 રૂપિયા અમે નુકસાન તરીકે ચૂકવી આપીશું. 1,70,000 નો ચેક તમને આપી દે, પછી એ જે બળી ગયેલું ફર્નિચર હતું, માલ હતો, એ હવે તમારો રહેતો નથી. કારણ કે એનું વળતર તમને મળી ગયું એટલે એ હવે એની માલિકી કોની થઈ જાય? વીમા કંપનીની થઈ જાય. તમારી માલિકી રહેતી નથી. એ વીમા કંપની લઈ જાય, તમે ના ન પાડી શકો. ભાઈ આ તો મારું છે, ભાઈ એમનું તમને નુકસાન ચૂકવી આપ્યું એટલે પછી એ માલિકી તમારી રહેતી નથી. દાખલા તરીકે બીજું એક સારું ઉદાહરણ આપો. તમારી બાઇક છે, તમે તમારી બાઇકનો વીમો લીધો, 60,000 નો વીમો લીધો, એનો પ્રીમિયમ તમે 2,000 રૂપિયા ભરી. એક વર્ષનો વીમો છે. બાઇક લગભગ 4-5 મહિના થયા, નવી બાઇક હતી, 4-5 મહિના થયા. તમે ગયા ક્યાંક, કોઈ કામે ગયા, થોડી પાર્કિંગમાં ગાડી મૂકી, તમે ઉપર ગયા, ઉપર જઈને પાછા આવ્યા ત્યારે બાઇક નથી. કોક આવ્યો અને ડુપ્લિકેટ ચાવી લગાવીને તમારી બાઇક લઈ ગયો. ત્યાં વોચમેન હતો, એણે જોયું હતું તમે ગાડી મૂકી છે એટલે તમે પૂછ્યું એને, એણે કહ્યું કે એવું કંઈ મને ખબર ના હોય કોની ગાડી કોણ શું છે, હું તો ખાલી અહીંયા છે, અહીંયા બેઠો છું. હા, તમે લઈને આવ્યા તાઈ મને ખબર છે. એટલે તમે તરત પોલીસ કમ્પ્લેન કરી. પોલીસવાળા આવ્યા, વોચમેનને પૂછ્યું, એણે કહ્યું હા સાહેબ ગાડી લઈને આવ્યા હતા પણ અત્યારે કહે છે પ્રમાણે ગાડી એમની નથી. પોલીસે એનું નિવેદન લીધું, તમારું નિવેદન લીધું. FIR ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, FIR તમે નોંધાઈ એટલે FIRની કોપી અને એક અરજી લઈને તમે વીમા કંપની પાસે ગયા કે ભાઈ જે બાઇકનો વીમો મેં લીધો હતો એ બાઇક ચોરાઈ ગઈ છે, મને હવે પૂરેપૂરા રૂપિયા ચૂકવી આપો. ફરી પાછા વીમા કંપનીના અધિકારી આવ્યા, એ પોલીસ સ્ટેશને ગયા, ત્યાં ચેક કર્યું, ત્યાં તમે ફરિયાદ નોંધાવી છે સાચી છે. ત્યાંથી પેલા તમારા ત્યાંથી બાઇક ચોરાઈ ગઈ હતી ત્યાં ગયા, ત્યાં પેલાને પૂછ્યું, નીચે વોચમેનને પૂછ્યું, તમે જેને ઉપર મળવા ગયા હતા એને પૂછ્યું, તું આ તારીખે આટલા વાગે આવ્યા હતા, બધું ખાતરી કર્યું કે ના કન્ફર્મ છે, સાચી વાત છે, ક્યાંય કોઈ બાબત ખોટી નથી. એટલે વીમા કંપનીએ કહ્યું કે ઓકે 5 મહિના થયા હતા એટલે એના 4,000 રૂપિયા ઘસારાના કપાય, તમને 60,000માંથી 56,000 રૂપિયાનો ચેક વીમા કંપનીએ તમને આપી દીધો. તમને 56,000નો ચેક મળ્યો. તમે વિચારતા હતા કે હવે આપણે નવી બાઇક લેવી છે. હવે આવું વિચારતા હતા ત્યાં 1-2 દિવસ જ થયા હતા, ચેક આ 1-2 દિવસ જ થયા હતા અને અચાનક પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો. કારણ કે પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવી હતી એટલે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર બધું પોલીસ સ્ટેશનમાં હતું. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે ભાઈ એક બાઇક ચોર પકડાયો છે, એની પાસેથી 5-6 બાઇક પકડાઈ છે અને એણે કહ્યું કે મેં આ જગ્યાએથી પણ બાઇક લીધી હતી, કદાચ તમારી બાઇક છે કે કેમ, તમે RC બુક લઈને આવો, તમારી જે રજીસ્ટર કોપી હોય ને જે તમે ત્યાં નોંધાવી હોય, RTOમાં નોંધાવી હોય, એની અંદર તમારો એન્જિન નંબર, તમારો GCS નંબર આ બધું લખેલું હોય, તમે RC બુક લઈને આવો. તમે ગયા, કારણ પેલા એ નંબર પ્લેટ તો બદલી નાખી હતી પણ તમારે RC બુકની અંદર જે GCS નંબર, એન્જિન નંબર હતો એ જોયો, તો એ બાઇકમાં તમારો એન્જિન નંબર અને GCS નંબર હતો એટલે નક્કી થયું કે આ બાઇક તમારી છે. પહેલે પોલીસવાળાએ કહ્યું કે જો તમારી છે તો લખી આપો કે મને મારી બાઇક પરત મળી ગઈ છે. લખી આપ્યું, તમે લખી આપ્યું, બાઇક લઈને તમે ઘેર આવ્યા, તમે ખુશ થઈ ગયા. એક બાજુ વીમા કંપનીએ 56,000 આપ્યા હતા અને બીજી બાજુ બાઇક પાછી આવી ગઈ, જલસા પડી ગયા, લોટરી લાગી ગઈ. પણ તમે હજી તો 1 દિવસ ફેરવી, ત્યાં બીજે દિવસે સવારના પહોરમાં તો બાઇક લઈને નીકળતા હતા ત્યાં વીમા કંપનીના માણસો આવ્યા, ચાવી કાઢી લીધી, તમને ઉતારી દીધા કે નીચે ઉતરી જાઓ,
તમે કહો ભાઈ મારી બાઇક છે એટલે વીમા કંપની કહ્યું કે ભાઈ તમને આના બદલાના રૂપિયા આપી દીધા અમે 56,000 ચેક મળી ગયો છે ચેક તમને આપી દીધો એટલે હવે આ બાઇક ઉપર તમારો હક રહેતો નથી એ બાઇક હવે કોની બની જાય છે વીમા કંપનીને એ તમારી બાઇક ગણાય નહીં કારણ કે તમને જે નુકસાન થયું હતું એનો બદલો નુકસાનનું વળતર તમને મળી ગયું છે એ તમારા હકનો બદલો તમને મળી ગયો છે એટલે હવે એ બાઇક તમારી ગણાતી નથી એને કહેવાય હક બદલાનો સિદ્ધાંત અને છેલ્લો સિદ્ધાંત છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત તમે એનો જ વીમો લઈ શકો જે વસ્તુમાં તમારું હિત સંકળાયેલું હોય હા તમે તમારી દુકાનનો વીમો લઈ શકો તમે તમારા દુકાનના ફર્નિચરનો વીમો લઈ શકો તમારા માલ સામાનનો વીમો લઈ શકો તમારા ઘરનો વીમો લઈ શકો આ લઈ શકાય કારણ કે માલિકી તમારી છે એને કંઈ પણ નુકસાન થશે તો તમારે આર્થિક નુકસાન સહન કરવાનું થશે પણ તમે એવું કહો સાહેબ મને કામ કરો ને તાજમહાલનો વીમો મને આપો ને તો તાજમહાલને નુકસાન થાય એમાં તમને કંઈ આર્થિક નુકસાન થવાનું છે ના એ માલિકી તમારી નથી તો તમે એનો વીમો લઈ શકતા નથી કારણ કે એને નુકસાન થશે તો એની કોઈ અસર તમારા નાણાકીય વ્યવહાર પર પડવાની નથી તો તમે એનો વીમો લઈ શકતા નથી એટલે જે વસ્તુમાં તમારું હિત સંકળાયેલું હોય એ જ વસ્તુનો તમે વીમો લઈ શકો જેમાં તમારું હિત સંકળાયેલું ના હોય એવી કોઈ પણ વસ્તુનો વીમો તમે લઈ શકતા નથી છેલ્લું એક વાક્ય તો કાયમ યાદ રહેશે આ વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત તમે જીવશો ત્યાં સુધી યાદ રહેશે કોઈ સરસ વાક્ય કહો હું મારી પત્નીનો વીમો લઈ શકું હું મારી પત્નીનો વીમો લઈ શકું કારણ કે એમાં મારું આર્થિક હિત સંકળાયેલું છે એને કંઈક થાય તો મારે ભોગવવું પડે મારા ગમે તેટલા સંબંધો સારા હોય પણ હું મારી પાડોશીની પત્નીનો વીમો લઈ શકું નહીં કારણ કે એમાં મારું હિત સંકળાયેલું નથી મારી પત્નીનો વીમો લઈ શકું મારા બાળકોનો વીમો લઈ શકું મારા બાજુવાળાના બાળકો કે મારી બાજુવાળાની પત્નીનો વીમો હું લઈ શકું નહીં એને કહેવાય વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત